જય માતાજી, ભારત માતા કી જય. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ. ગઈકાલે અમારી રાત્રે 12 થી 2 સીએમ સાહેબ, પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને 2-3 વાર માફી માગી છે તો તમે એને માફ ન કરી શકો. પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરી વાર હજી પણ માફી માગી લઈએ, તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ. પણ ક્ષત્રિય સમાજની આપણે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો બધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ. અત્યારે અમે જો એવો સંદેશો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે. એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે, કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું. નો પોલિટિક્સ, કોઈ રાજકારણમાં છું નહીં, જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી. સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે. ગઈકાલે અમે ગોર કમિટીના 25 સભ્યો, કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા. ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે 3 વાગે જાણ પણ કરેલી છે. મીડિયા પણ ત્યાં બધા હાજર હતા, પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિત્વ એકનું હતું. એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય, કા તમે પાછી ખેંચાવો, કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે. આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી. સરકારે જે રીતના આપની સાથે વાત કરી કે તમે સંમેલન બોલાવો ત્યાં માફી માંગી, પહેલાં વિવાદ એવો હતો કે ગોંડલમાંથી માફી માંગી, હવે એવી વાત છે કે તમે કયો ત્યાં આવીને માફી, પછી કોઈ ઇસ્યુ કરી ના? ઇસ્યુમાં તો એવું છે કે જો સરકારે 9 પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો એ બધાને 15 દિવસ પહેલાં મોકલ્યા હતા. પછી સરકારે 12 મંત્રીઓ, ધારાસભ્યો એમને બોલાયા હતા, ત્યારે પણ એ જ વાત હતી. બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી. પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી. હું સમાજને આદેશ પણ ન કરી શકું, કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષ હું ન જઈ શકું. હું મહાદેવનો પરમ ભક્ત છું. મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું. અત્યારે આમ જુઓ તો 22 કરોડ ક્ષત્રિયો ભારતમાં છે, પણ હું તમને 75 લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર. જ્યારે અમે ગઈકાલે ગયા ત્યારે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી, ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે, એ સમાજનો સૂર છે, મારો નથી. જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ અમને માન્ય છે, પણ આ તો નહીં જ કરવાનું. એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર જ નહોતી કે અમારે ત્યાં જવાનું છે. અમને તો મોડી સાંજે ખબર પડી. હું તો 5 વાગે રાજકોટ હતો, 9:30 પહોંચ્યો. 12:30 મિટિંગ થઈ મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે. પાટીલ સાહેબે વાત કરી, ગૃહમંત્રી સાહેબે વાત કરી, અમે પણ અમને હેંભળા, એને અમે હેંભળા. અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જુઓ છો કે રોષ ફાટી નીકળ્યો છે એ પાછો વળે એમ નથી. એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં, એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે. આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ પાસે, ગૃહમંત્રી સાહેબ પાસે, પાટીલ સાહેબ પાસે ગયા હતા અને એ જ વાત રજૂ કરી. અત્યારે હવે પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરીએ પૂછી ચૂક્યા છે અને પોતાનું નામાંકન પણ ભરી ગયા. આ નામાંકન ભરી ગયા છે, એને ભરવાનું છે. એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો. અમે સંમેલનમાં એવું કીધું હતું, અમારે સંમેલન 16 તારીખે રાખવું હતું, પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે. એટલે અમે શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે 75 વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. મા ભવાનીના સોગંદ પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી. પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે. સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે ક્ષત્રિય સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું, આ સંમેલનને ઉતારી પાડવું. કદાચ ઘણીવાર ચર્ચાઓ થતી હોય કે આની પાછળ કોઈ હશે, કે અમારી પાછળ કોઈ નથી. આગળ પણ સમાજ છે, પાછળ પણ સમાજ છે, ઉપર ભગવાન છે, નીચે ધરતી છે, એ અમે જાણીએ છીએ. અમે કોઈના હાથા નથી બીના, હથિયાર નથી બીના. માણસો જાત જાતની વાત કરતી હોય, આપની સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા. જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ અને કોર કમિટીને સાથે લઈને આવીશ અને તમને કહીશ કે આ વાતમાં સત્યતા છે કે નહીં. પણ અફવાઓ જાત જાતની ફેલાવે છે,
એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો, કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે આપે કરી છે. અમે ભાજપના વિરોધી નથી, અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે, દેશનો રાજા કહી શકાય. તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહક છીએ, અમે ભાજપ સાથે 80% છત્રીઓ છીએ, અમારે ભાજપ સાથે નથી, કોઈ બે સમાજ વચ્ચે નથી, અમારે પાટીદારા રહી નથી પણ અન્ય સમાજ સાથે નથી. 18 અલમ અમારી સાથે હતા, એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે. ના પણ એ તો વાત જ નથી આવતી ને, હું સમક્ષ તમારી છું એ આખા ક્ષત્રિય સમાજની વાત આપું છું. અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા તરીકે, તો એક નામ આપે કે ભાઈ ફલાણા ક્ષત્રિય સમાજના આગેવાન છે અથવા પ્રમુખ છે અથવા જિલ્લાના પ્રમુખ છે અથવા કોર કમિટીના છે, એ મારી સાથે છે. ના, પાર્ટ ટુ ની અમે જાહેરાત કરી જ છે કે પાર્ટ વન અમારું સંમેલનમાં પૂરું થયું, જે કઈ નીતિઓ ઘડવાની હતી. 16 તારીખે ફોર્મ ભરે તો 19 તારીખે પાછું પણ ખેંચી શકાય. માનો કે 19 તારીખે પાછું ન ખેંચ્યું, પછી પાર્ટ ટુ એ 20 તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું. 20 તારીખે બેઠક મળશે, ક્યાં મળશે? ત્યાં અમદાવાદ, અમદાવાદ ગોતા ખાતે એ કોર કમિટીની મળશે અને 92 સભ્યો છે એમની મીટિંગ મળશે. અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે, શું કરવાનું આગળ, બરાબર છે? એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી લેશે. આજે કઈ સરકાર સાથે કોઈ બેઠક ખરી? પાછી વાત એવી પણ આવે છે કે ગઈકાલની જે બેઠક મળ્યા પછી જે કોઈ નિવેડો નથી આવ્યો, પરંતુ આજે બપોરે ફરીથી કંઈક બેઠક મળવાની વાત છે? ના 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 ના, એ બિલકુલ જૂઠી વાત છે. જો આજે ફરીથી બેઠક મળવાની હોય તો હું અત્યારે ક્યાં હોવો જોઈએ? હું આજ સવારે અત્યારે 9 વાગે આવ્યો છું, રાત્રે 5 વાગે નીકળો છું, એવી કોઈ વાત જ નથી. છેલ્લો જવાબ આપીને અમે આવ્યા છીએ કે જો હવે સરકારને યોગ્ય લાગે, બરાબર છે, તો તમારે પરસોત્તમભાઈને સમજાવવાના છે, ક્ષત્રિય સમાજને તમારે સમજવાનું નથી. ક્ષત્રિય સમાજની એક માંગ છે, તમારે સ્વીકારી લેવી જોઈએ. એક જ વ્યક્તિથી અને એક જ વ્યક્તિને તમે ન કહી શકો, અને સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે, બરાબર છે, અને ભાજપને કેટલું નુકસાન જાય છે એ બધી વાત અમે કરી, તો તમે એક વ્યક્તિને કેમ ન સમજાવો? અને તમે ન સમજાવો તો તમે એમને એવું કહો, પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે, તમારું સન્માન રહે. અમે એવું નથી માનતા કે ભાજપ સરકાર પાછું ખેંચી લે ફોર્મ એનું. અને પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેલદીલી હોય તો આ પરિસ્થિતિમાં એમને એમનું ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ, કે મારા થકી ભાજપ એને માફી પણ એવી જ માગી છે કે ભાજપને નુકસાન જાતું હોય, બરાબર છે, તો હું માફી માગવા પણ તૈયાર છું. તો આજે પણ એ કહી શકે કે બે ક્ષત્રિય સમાજને, બરાબર છે, આટલો રોષ હોય અને ભાજપને મારા થકી નુકસાન હોય, કારણ કે આ નુકસાન તો અમે અત્યારે રાજ્યની બહાર નથી ગયા, પણ 22 કરોડ ક્ષત્રિયો છે 16 જિલ્લામાં, એની અસર જો અમે બહાર નથી ગયા છતાં પણ રાજસ્થાનમાં, એમપીમાંથી, મહારાષ્ટ્રમાંથી સંમેલનમાં કેટલા આવ્યા એ પણ આપ જાણો છો. એટલે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન અત્યારે કર્યું પણ નથી, પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો એ અમે જે રણનીતિ કરશું ત્યારે જે કંઈ વાત કરવાની હશે એ બધા પગલાં અમે ત્યારે ભરવાના છે, એ અમે નક્કી કરશું. પાર્ટ ટુ 20 તારીખ પછી શરૂ. હા, 20 તારીખ પછી. રાષ્ટ્રવ્યાપી હશે? ના, ગુજરાત, ગુજરાત ઉપર રાષ્ટ્રવ્યાપી અમારું આંદોલન નથી અત્યારે. રાષ્ટ્રવ્યાપી માત્ર અમારું આંદોલન ગુજરાત પૂરતું નથી, માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતું જ છે, એ સિવાય બીજી કોઈ માંગ જ નથી. અને આ માંગ છે અને ક્ષત્રિય સમાજની છે, ક્ષત્રિય સમાજના અમે પ્રતિનિધિ છીએ, એ અમે પ્રતિનિધિ તરીકે એની વાત રજૂ કરીએ છીએ. અમે સંસ્થાના હોદ્દેદારો છે, સમાજ અમારા પર વિશ્વાસ મૂકો છે, એટલે અમારે એ વિશ્વાસ ત્યાં પહોંચાડવો એ અમારી ફરજ બને છે. ના, 19 સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી, બરાબર છે, પણ 20 તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો બધા કાર્યક્રમો નક્કી કરવાના છે. નહીં નહીં નહીં, બિલકુલ નહીં, ભાજપની બી ટીમ નહીં, એ ટીમ નહીં, સી ટીમ હોય તો આ વાત સ્વીકારી લીધી હોત, એટલે એ પ્રશ્ન કરવાની જરૂર જ નથી. બી ટીમ, મેં આપને કીધું ને કે કોઈ પણ જાતની ચર્ચા થતી હોય, વાત થતી હોય, એ વાતને સમર્થન તમારે પણ નહીં આપવાનું. અને હું જ્યારે સમર્થન કે કોર કમિટી જ્યારે સમર્થન આપે ત્યારે તમારે સમજવાનું કે આ વાત છે એ સત્ય છે, બરાબર છે, તો અમે તમારી સમક્ષ આવશું કે ભાઈ આ વાતને આ સમર્થન મળે છે, બાકી એવી કોઈ વાત નથી.